नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे मॉडर्न इलेक्ट्रॉनिक्स एटले के मॉडर्न फिजिक्स ना चेप्टर छे आपणे कम्प्लीट कर्या। हवे जोवानुं छे विद्युत शास्त्र अने विद्युत शास्त्र मां स्थित विद्युत शास्त्र। तो हवे आजे आपणे स्थित विद्युत शास्त्र नो छे अभ्यास करवानो छे। पण आ स्थित विद्युत शास्त्र एटले के इलेक्ट्रोस्टेट ए बे भागमां वेचायेलू छे, विद्युत भार अने विद्युत क्षेत्र जे आपणे चेप्टर नंबर एक छे। तेवी रीते बीजू चेप्टर एटले स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स, आ छे चेप्टर नंबर बे। जो चेप्टर नंबर एक नी वात करिए तो विद्युत भार अने विद्युत क्षेत्रों में आपणे विद्युत भार नी बेजिक आपले, एटले के ज्यारे कोई प्लास्टिक ना सळिया ने रेशम ना कपड़ा साथे घसवामां आवे त्यारे विद्युत भार शुं थशे, आपले थशे, एनी बेजिक रीतो एटले के आंतरक्रिया भणवानी छे। बीजू विद्युत भारनुं क्वांटमीकरण, कूलमनो नियम, ज्यारे बे विद्युत भारोने एकबीजाथी कोई निश्चित अंतरे राखवामां आवे छे त्यारे एनी वच्चे कूलंबीय बळ लागतुं होय छे, तो कूलमनो नियम। त्यार पछी संपातपणानो नियम। त्यार पछी आपणे जोवानुं छे विद्युत क्षेत्रो, विद्युत क्षेत्रनी विद्युत क्षेत्र रेखाओ अने गाउसनो नियम, डायपोल ने कारणे उद्भवतुं विद्युत क्षेत्र। आ बधानो ज अभ्यास छे आपणे विद्युत भार अने विद्युत क्षेत्रोमां करवानो छे। पछी कहीए स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्समां, तो के एक बिंदुवत विद्युत भार ने कारणे उद्भवतुं स्थितिमान, त्यार पछी एना तंत्र ने कारणे उद्भवतुं स्थितिमान, त्यार पछी आपणे एक स्थिति ऊर्जा भणीशुं, विद्युत भारनी स्थिति ऊर्जा, त्यारबाद डायपोलना कारणे उद्भवतुं स्थितिमान अने કેપેસિટન્સનો અભ્યાસ કરવાનો છે। અને આમાં કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો અભ્યાસ છે આપણે વિગતવાર કરવાનો છે। હવે આ બંને ચેપ્ટર છે એકબીજા સાથે કમ્બાઈન ચાલે એવા છે, એટલે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પહેલા ચેપ્ટરની સાથે બીજું ચેપ્ટરનો કોન્સેપ્ટ જો એને સહલગ્ન આવતો હશે તો એ આપણે ભણી લઈશું। ઓકે, તો આ બે ચેપ્ટર વિશેની આપણે બેઝિક વાત કરી। હવે જોઈએ તો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની જો વાત કરવામાં આવે તો મેથ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની એવી JEE એક્ઝામમાં છેલ્લા 18 વર્ષમાં 70 MCQ પૂછાયેલા છે। તેવી જ રીતે બાયોલોજીના વિદ્યાર્થી માટે અગત્યની એવી એમ્સની એક્ઝામમાં છેલ્લા 26 વર્ષમાં 45 MCQ અને 9 કારણ અને વિધાન પ્રકારના પ્રશ્નો છે પૂછી લીધા છે। ત્યારબાદ બીજી જ એવી બાયોલોજીના વિદ્યાર્થી માટે અગત્યની એક્ઝામ એટલે કે નીટની એક્ઝામની જો વાત કરવામાં આવે તો છેલ્લા 32 વર્ષમાં 83 MCQ છે નીટમાં પૂછાયેલા છે। એટલે કે આ ચેપ્ટર છે એ JEE નીટની દ્રષ્ટિએ ખૂબ સારું એવું વેટેજ છે ધરાવે છે। સાથે જો બોર્ડની વાત કરીએ તો બોર્ડમાં ચેપ્ટર નંબર એકનું વેટેજ છે 7 માર્ક્સ, જ્યારે ચેપ્ટર નંબર બેનું વેટેજ છે 8 માર્ક્સ। તો JEE નીટની સાથે બોર્ડમાં પણ આ ચેપ્ટર બંને ચેપ્ટરો છે ખૂબ સારું એવું વેટેજ ધરાવે છે। બીજી જો વાત કરીએ તો કે ફિઝિક્સમાં અમુક ચેપ્ટર આપણે એવા છે કે એમાંથી કદાચ JEE નીટના પ્રશ્ન પૂછાય પણ ખરા અને ન પણ પૂછાય, પણ જો આ બંને ચેપ્ટરની વાત કરીએ તો એવું કોઈ પણ પેપર તમે લઈ લ્યો જેમાં JEE અને નીટમાં વિદ્યુત ભાર એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના પ્રશ્ન ન હોય એવું કદાપી નહીં બને। દરેક વખતે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા આવ્યા છે, એટલે ખાસ ધ્યાન આપજો। ઓકે, તો કે વિદ્યુતના અસ્તિત્વ વગર ટેકનોલોજીનું કોઈ મહત્વ નથી। હવે આ તો સ્વાભાવિક વાત છે કે વીજળી જ નહીં હોય તો તમે શું કરશો, તમારા હાથમાં જે આ સ્માર્ટફોન છે પણ જો વિદ્યુત જ નહીં હોય તો, વીજળી જ નહીં હોય તો। એવી રીતે જે પણ ટેકનોલોજીનો વિકાસ થયો એમાં મોટા ભાગે મહત્તમ ફાળો કોનો છે, તો કે વિદ્યુતનો જ છે। તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે, એ કહેવું પણ કંઈ સંકોચિત નથી। તો જોઈએ તો કે વિદ્યુતના અસ્તિત્વ વગર ટેકનોલોજીનું કોઈ મહત્વ નથી, તેથી કહી શકાય છે કે વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે। વિદ્યુત શું છે?
ટેકનોલોજીની માતા અને આ વિદ્યુત રૂપી ઇમારતના જે આ ટેકનોલોજી બનેલી છે વિદ્યુત રૂપી ઇમારતના પાયાના પથ્થર એટલે વિદ્યુત બારો કોણ છે આ વિદ્યુત રૂપી ટેકનોલોજીના પાયાના પથ્થરો એટલે વિદ્યુત બારો હવે મિત્રો વિદ્યુત બારો છે તમે ખૂબ સારી રીતે જાણો છો તેમ છતાં આ વિદ્યુત બાર વિશેની સામાન્ય માહિતી છે આજના લેક્ચરમાં આપણે લઈ લઈએ તો જો કે જ્યારે ઊન અથવા તો રેશમના કપડાને એમ્બરના સળિયા સાથે ઘસવામાં આવે એમ્બરનો સળિયો છે શું તો કે એમ્બર એક પ્રકારના વૃક્ષમાંથી બનાવેલ તો પદાર્થ છે બનતો પદાર્થ છે એને એમ્બર કહેવાય છે હવે ઊન અથવા તો રેશમના કપડાને એમ્બરના સળિયા સાથે ઘસતા તે હલકા પદાર્થને આકર્ષે છે આ હકીકતની શોધ ઈસવીસન પૂર્વે 600માં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મિલેટ્સને જાય છે મિલેટ્સ જે હતા એમણે આ વિદ્યુત બાર છે એની શોધ કરી હતી અને આના આને એમણે ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું હતું ઇલેક્ટ્રોન હવે આ ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત એવો છે અર્થ થતો હતો અને એના ઉપરથી સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એવું નામ પડ્યું છે બીજું કે આ રીતે વિદ્યુત બારની આપલેવાળા ઘણા બધા અવલોકનો છે આપણે જોયા છે તો જ્યારે આપણે માધ્યમિકમાં અથવા તો પ્રાઇમરીમાં છે આપણે ભણીને આવ્યા છીએ કે શું તો કે જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે આ કાચનો સળિયો કેવો વિદ્યુત બારિત બને છે ચાલો યાદ કરો કેવો વિદ્યુત બારિત બને છે તો કે કાચનો સળિયો ધન વિદ્યુત બારિત અને રેશમનું કપડું ઋણ વિદ્યુત બારિત બને છે આવી જ એક બીજી જોડ હતી કઈ હતી તો કે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ઊનના કપડા સાથે ઘસવામાં આવે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ઊનના કપડા સાથે ઊનના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે આ પ્લાસ્ટિકનો સળિયો છે ઋણ વિદ્યુત બારિત બને છે અને ઊનનું કપડું ધન વિદ્યુત બારિત બને છે આ શા માટે આવું થાય છે એ તમે ખૂબ સારી રીતે જાણો છો અને જો તમે ભૂલી ગયા હોય તો થોડી સમય પછી જ આપણે એને રિવાઇઝ કરી લઈશું આ સિવાય જો બીજા ઉદાહરણની આપણે વાત કરીએ બીજા અવલોકનોની વાત કરીએ તો કે જ્યારે વાળ કોરા હોય અને કોરા વાળમાં આપણે પ્લાસ્ટિકના કાસકા વડે જ્યારે વાળને ઓળીએ છીએ અને ત્યારબાદ આપ તરતો તરત આ પ્લાસ્ટિકના કાસકાને જો નાના કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવશે તો શું થશે તો કે આ કાસકો છે એ કાગળના ટુકડાને આકર્ષે છે આ પણ એમનું એક ઉદાહરણ થઈ ગયું બીજું કે જ્યારે આપણે ખુરશીમાં પગ ઊંચા રાખીને બેઠા હોઈએ અને ત્યારે અચાનક કોઈ વ્યક્તિ છે એ ખુરશીમાં બેઠેલા વ્યક્તિને ટચ કરે છે ત્યારે પણ શોક લાગે છે જો આ સમજાવું ઘણી વખત છે આપણે કરેલું છે કઈ રીતે તો કે એવું કરતા કે ખુરશીમાં બેસી જતા પછી પગ ઉપર લઈ લેતા અને પાછળથી કહેતા નેપકિનથી કે કોઈ છે અને પાછળથી રબ કરતો જેના કારણે શું થતું તો એ વ્યક્તિ ઉપર છે વિદ્યુત ભાર પ્રસ્થાપિત થતો અને ત્યારબાદ જો ફટાફટ કોઈ એમને ટચ કરશે એટલે શું થતું એને શોક લાગતો નાનકડો એવો આંચકો લાગતો તેવું જો હજુ એક વાત કરીએ તો કે પહેલાંના સમયમાં જે જૂના ટીવી હતા જૂના ટીવી જે સીઆરટી ટ્યુબથી ચાલતા તો આ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીને પણ જ્યારે તમે ચાલુ કરો છો ત્યારે એની સ્ક્રીન જે છે આ સ્ક્રીન ઉપર વિદ્યુત ભાર આવી જાય છે અને જો આ સ્ક્રીનની નજીક તમે કાગળના નાના નાના ટુકડાઓ છે લઈ જશો તો આ કાગળના ટુકડાઓ એની સાથે શું થતા ચીપકી જતા એટલે કે ચોંટી જતા અથવા તો તમે શું કરતા તો કે જ્યારે આવી ટીવી ચાલુ હોય અને બંધ કર્યા પછી એની સ્ક્રીન ઉપર આપણે હાથ ફેરવતા તો તડતડિયા થતા કે તો આ બધા જ છે વિદ્યુત ભારની આપલેના છે અવલોકનો છે આવું જ ક્યારે થાય છે તો કે જ્યારે શિયાળો હોય છે અને શિયાળામાં રાત્રે બ્લેન્કેટ ઓઢતી વખતે આ બ્લેન્કેટ સાથે આપણા નખ ઘસાય છે ત્યારે પણ તણખાઓ છે આપણે જોયા હશે તો આ બધા જ છે એ વિદ્યુત ભારની આપલેને કારણે થાય છે એટલે કે એક ઇલેક્ટ્રોન છે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં જાય છે તો આ વિદ્યુત ભાર જ છે ઇલેક્ટ્રોન એક પ્રકારનો શું છે વિદ્યુત ભાર જ છે તો આ વિદ્યુત ભાર વિશેની બેઝિક માહિતી છે આપણે આને પછી હમણાં જ લઈએ એ પહેલાં આ સ્ક્રીન પર જે લખેલું છે એ તમે ઉતારી લો ચાલો હવે જોઈએ વિદ્યુત ભારની બેઝિક માહિતી તો કે સામાન્ય રીતે વિદ્યુત ભાર છે એ બે પ્રકારના છે વિદ્યુત ભાર
બે પ્રકારના છે. પહેલું ઋણ વિદ્યુતભાર અને બીજું ધન વિદ્યુતભાર. આ બે પ્રકારના વિદ્યુતભાર છે. હવે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને કેવો કહેવાય છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર કહેવાય છે. તેવી જ રીતે પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે, પ્રોટોન પરનો વિદ્યુતભાર એ કેવો છે? તો કે ધન વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર કેટલા, એનું મૂલ્ય કેટલું? તો કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે ક્યુ ઈ વડે દર્શાવીએ, તેવી જ રીતે પ્રોટોન પરના વિદ્યુતભારને ક્યુ પી વડે દર્શાવીએ, તો બંને ઈ જેટલા જ છે. બંનેના વિદ્યુતભાર કેવા છે? ઈ જેટલા જ. અને આનું મૂલ્ય છે ઇલેક્ટ્રોન પર 1.6 × 10⁻¹⁹. ઓકે, આટલું મૂલ્ય છે. અને આનો એકમ આવે છે કુલમ. તો નવી રાશિ વિદ્યુતભાર એનો એકમ આવ્યો કુલમ. તો અહીંયા લખી રાખીએ, આપણે રાઇટ ડાઉન કરી દઈએ, તો કે વિદ્યુતભારનો એકમ કુલમ છે. શું છે? કુલમ. ઓકે, આ વિદ્યુતભારનો એકમ છે. હવે જોઈએ તો કે જ્યારે કોઈ પણ વસ્તુને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે શું થતું હોય છે? તો કે ધારો કે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુતભારિત અને રેશમનું કપડું છે ઋણ વિદ્યુતભારિત બને છે. આવો જ તમે બીજી એક પેર લીધી, એમાં ફરી પાછો કાચનો સળિયો અને રેશમનું કપડું લીધું, અને આવા જ્યારે બે ધન વિદ્યુતભારિત કાચના સળિયા છે એકબીજાની નજીક લાવશો તો શું થશે? શું થશે? તો કે એકબીજાને અપાકર્ષશે. એટલે આપણે એમ કહી શકીએ કે સજાતીય વિદ્યુતભાર એ સજાતીય વિદ્યુતભાર તરીકે કોણ છે? તો કે પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ એકબીજાને એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. ઓકે, સજાતીય વિદ્યુતભારો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. તેવી જ રીતે વિજાતીય વિદ્યુતભાર, આ વિજાતીય વિદ્યુતભાર તરીકે કયા કયા હશે? તો કે ધન અને ઋણ, અથવા તો ઋણ અને ધન, બે રીતે કોઈ પણ હોય, એ એકબીજાને આકર્ષે છે. ઓકે, એટલે આ માહિતી પણ છે તમે જાણો છો, અને નથી જાણતા તો યાદ રાખો કે સમાન વિદ્યુતભારો છે એકબીજાને અપાકર્ષે છે અને વિજાતીય વિદ્યુતભારો છે એકબીજાને આકર્ષે છે. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે એને આપણે ઋણ લીધો તો તો QE ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ તરીકે લેવાય. તેવી જ રીતે પ્રોટોન પરનો વિદ્યુતભાર છે એને ધન લીધો તો QP ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઈ. પરંતુ આપણે ધન અને ઋણ છે લખશું નહીં, સામાન્ય રીતે આપણે ઈ સ્વરૂપે દર્શાવશું, અને ઈનું મૂલ્ય છે 1.6 × 10⁻¹⁹. જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય તો આપણે સમજીને જ લખી નાખવાનું એ કેવો હશે? ઋણ હશે. અને પ્રોટોન પરનો વિદ્યુતભાર હશે તો એ ધન હશે. હવે આ આમનો એકમ આપ્યો આપણે કુલમ, તો એક કુલમ કહેવાય કોને? એક કુલમ કહેવાય કોને? તો જો આ એક વાહક તાર છે, આ વાહક તાર છે, અને વાહક તારનો કોઈ એક આડછેદ હું લઉં છું આ રીતનો, આ આડછેદ લીધો, તો આ આડછેદમાંથી જો 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય, પ્રવાહ કેટલો આવે? 1 એમ્પિયર, તો 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે 1 કુલમ છે એવું કહેવાય. તો આની વ્યાખ્યા લખું છું 1 કુલમની. 1 કુલમ કોને કહેવાય? તો કે જો વાહક તારના, એક મિનિટ આને બદલું છું, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના
કોઈપણ આડછેદમાંથી કોઈપણ આડછેદમાંથી પસાર થતો કોઈપણ આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એક કુલમ છે એવું કહેવાય. શું છે? એક કુલમ છે એવું કહેવાય. તેથી વિદ્યુતભારનો એકમ છે આપણે આપ્યો છે એક કુલમ. તો એક કુલમ બરાબર, જો વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે તમે જાણો છો, વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી. ઓકે, તો ક્યુને સૂત્રનો કત્તા બનાવો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે, બેમાંથી કોઈ એક સૂત્ર. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી અથવા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ટી. તો આના માટે આપણે એમ કહી શકીએ કે એક કુલમ બરાબર એક એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કે કહી શકીએ ને કે જો વિદ્યુત પ્રવાહ છે એક એમ્પિયર હોય, વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય, તો એક સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો છે કેટલો હશે? એક કુલમ હશે. તો એક ગુણ્યા એક એટલે એક કુલમ છે આપણને મળી ગયો. તો એક કુલમ બરાબર એક એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તેવી જ રીતે એક કુલમ બરાબર 3×10⁻⁹ સ્ટેટ કુલમ કહેવાય. આ પણ એક એકમ છે. અને આવો જ એક બીજું, એક કુલમ બરાબર કેટલા થશે? તો કે 1/10 એબી કુલમ. હવે આ એકમો છે સામાન્ય રીતે આપણે વપરાશમાં આવતા નથી, બોર્ડમાં આનું કોઈ મહત્વ નથી, કેમ કે બોર્ડમાં આનો ઉલ્લેખ નથી. પણ JEE નીટમાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર સાથે જો અભ્યાસ કરતા હોઈએ અને ત્યારે કદાચ આવા એકમો આવે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક કુલમ છે કોને સમતુલ્ય છે. તો કે એક કુલમ બરાબર 3×10⁹ સ્ટેટ કુલમ. એટલે કે એમ પણ કહી શકીએ કે આ વિદ્યુત ભારનો CGS એકમ છે સ્ટેટ કુલમ. અને આ ચુંબકીય ક્ષેત્રમાં વપરાય છે 1/10 એબી કુલમ. તો આ હતી વિદ્યુત ભાર વિશેની જે સામાન્ય વાત છે તે. ઓકે, ચાલો ફટાફટ છે તમે આમને ઉતારી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આગળ વધીએ. તો વિદ્યુત ભારનો એકમ છે આપણે શું આપ્યો? કુલમ. આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. વિદ્યુત ભાર અદિશ રાશિ છે, આ એક છે યાદ રાખજો. તો અદિશ રાશિ છે તો છે શું? તો કે વિદ્યુત ભાર એ અદિશ રાશિ હોવાથી સામાન્ય બેઝિક સરવાળા બાદબાકી છે આપણે કરી શકીએ છીએ. બીજું, ઘણી વખત છે વિદ્યુત ભાર છે એનું પારિમાણિક સૂત્ર છે પૂછતા હોય છે. તો કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું આવશે? વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. તો જો વિદ્યુત ભારનું કોઈ પણનું પારિમાણિક સૂત્ર આપવું છે તો એનો એકમ આવડવો જોઈએ. તો કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર ક્યુ બરાબર વિદ્યુત પ્રવાહ I ઇન્ટુ ટી, એટલે કે એનો એકમ આવે છે શું? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો એમ્પિયર છે એ પોતે મૂળભૂત ભૌતિક રાશિ છે, સમય એ પોતે પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્રને હું બ્રેકેટમાં દર્શાવું. તો શું થશે? M0L0A1T1. ઓકે, સીધું તમે યાદ રાખો કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું આવશે? A1T1. તો પણ ચાલે, કેમ કે વિદ્યુત પ્રવાહ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે અને સમય પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. આ પરથી વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર આવશે A1T1. હવે જો આગળ જોઈએ તો કે શું કુદરતમાં જે આ ઇલેક્ટ્રોન છે એના કરતા પણ નાના કણોનું અસ્તિત્વ શક્ય છે? બોલો, છે? તમે શું જાણો છો ઇલેક્ટ્રોન કરતા નાનો કણ શક્ય છે? તો કે જી હા, છે. ઇલેક્ટ્રોન કરતા પણ નાના ઢગલેબંધ કણોનું અસ્તિત્વ છે, પરંતુ હજુ સુધી
એને સચોટ એટલે કે માહિતી જે માન્યતા મળવી જોઈએ માહિતી માન્યતા મળી નથી તો આ વિદ્યુતભાર છે એવું કહેવાય છે કે વિદ્યુતભાર છે ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે જોઈએ શું છે તો કે વિદ્યુતભાર છે વિદ્યુતભાર ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે શું છે આ મૂળભૂત કણો આ ક્વાર્ક્સના ઘણા બધા પ્રકાર છે એમાંના બે પ્રકાર જોઈએ પહેલું અપક્વાર્ક્સ અને બીજું ડાઉન ક્વાર્ક્સ આ અપક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સથી બનીને વિદ્યુતભારો છે બનેલા છે તો અપક્વાર્ક્સને અપક્વાર્ક્સ એટલે કે પ્લસ 2/3 વિદ્યુતભાર છે એને અપક્વાર્ક્સ તરીકે ગણવામાં આવે છે અને -1/3 વિદ્યુતભાર છે ડાઉન ક્વાર્ક્સ તરીકે ગણવામાં આવે છે તો અપક્વાર્ક્સને હું ટૂંકમાં યુ વડે દર્શાવું તો યુ બરાબર શું થશે પ્લસ 2/3 વિદ્યુતભાર અને ડાઉન ક્વાર્ક્સને હું ડી વડે દર્શાવું તો -1/3 વિદ્યુતભાર તો જો સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન છે તો એના પરના વિદ્યુતભારો છે કઈ રીતે મળે છે જો એમની માહિતી મેળવીએ તો જો પ્રોટોનનું બંધારણ કોના સ્વરૂપે તો કે ક્વાર્ક્સના સ્વરૂપે પ્રોટોનનું બંધારણ તો કે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે પ્લસ ઈ છે તો આ બંને વિદ્યુતભારોના એવા બેઝિક સરવાળા કરો કે જેના કારણે તમને પ્લસ ઈ જેટલો વિદ્યુતભાર મળે ચાલો ટ્રાય કરો શું કરશો જો તમે આ રીતે કરી શકો UUD આનાથી શું થશે જો મેં હજુ હમણાં જ કીધું કે વિદ્યુતભાર છે અદિશ રાશિ છે એટલે સામાન્ય રીતે એના બેઝિક સરવાળા બાદબાકી છે આપણે કરી શકીએ તો UUD એટલે શું થશે તો કે પ્લસ 2/3 E પ્લસ 2/3 E અને ડી હોવાથી શું થશે -1/3 ચાલો આમાંથી ઈ કોમન નીકળી જશે ઈ ને આમ તો 1/E/3 તો અંદર શું હોય 2+2-1 બે ને બે 4 માંથી 1 જાય તો 3 3/3 કેટલા વધશે પ્લસ ઈ અને પ્લસ ઈ કોનો વિદ્યુતભાર છે પ્રોટોનનો વિદ્યુતભાર તો આમ પ્રોટોનનું બંધારણ છે આપણે સેના વડે આપી શકીએ છીએ UUD વડે ઓકે આવી જ રીતે જો ન્યુટ્રોનનું બંધારણ જોઈએ ક્વાર્ક્સના સ્વરૂપે ન્યુટ્રોનનું બંધારણ તો ન્યુટ્રોનનું બંધારણ આવશે બોલો ચાલો શું આવશે તો કે UDD કરો જી ટ્રાય પ્લસ 2/3 પ્લસ 2/3 સોરી યુ પ્લસ 2/3 -1/3 -1/3 ઈ છે એ મેં શું કરી લીધો કોમન કાઢી લીધો તો આધાર સરખા ઘાતનો સરવાળો તો 3 2 માંથી 2 જાય એટલે કેટલું થઈ ગયું 0 તો આનો વિદ્યુતભાર કેટલો આવ્યો 0 × E = 0 ન્યુટ્રોન છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ મળી ગયો વિદ્યુતભાર 0 ઓકે તો આ રીતે ન્યુટ્રોનનું બંધારણ છે એ શું મળે છે UDD ઓકે એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન કરતાં પણ નાના કણો છે અસ્તિત્વ ધરાવે છે અને એમાંનો આપણે અભ્યાસ કર્યો ક્વાર્ક્સનો તો ક્વાર્ક્સ છે શેના બનેલા છે તો કે ક્વાર્ક્સના મૂળભૂત બે પ્રકાર છે અપક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ હજુ પણ બીજા છે પણ આપણે અહીંયા બેઝ અભ્યાસમાં છે અપક્વાર્ક્સને પ્લસ 2/3 વડે દર્શાવાય છે ડાઉન ક્વાર્ક્સને -1/3 વડે દર્શાવાય છે અપક્વાર્ક્સને હું ટૂંકમાં યુ સંજ્ઞા વડે દર્શાવું તો U = +2/3 ડાઉન ક્વાર્ક્સને ડી વડે દર્શાવું તો D = -1/3 આના આધારે આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનના બંધારણ છે નક્કી કરી શકીએ છીએ પ્રોટોનનું બંધારણ જોઈએ તો પ્રોટોનનું બંધારણ શું છે UUD તેવી રીતે ન્યુટ્રોનનું બંધારણ શું છે UDD ચાલો ઇલેક્ટ્રોનનું બંધારણ પૂછ્યું હોત તો ઇલેક્ટ્રોનનું બંધારણ શું આવત તમે છે જાતે ટ્રાય કરી લેજો ઓકે તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ કાલે હવે
વધારે વિદ્યુત ભારની માહિતી વિશે મળીશું. ઓકે, ચાલો ફટાફટ છે બોર્ડ પર લખેલું છે લખી નાખો.